પાટીલની ફાટક પાસે રહેતા પત્નીના પ્રેમી ઉપર એક યુવકે ચાકુ વડે હુમલો કરતા તેને ગંભીર હાલતમાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મુંબઈના મલાડ ખાતે રહેતા ઇલિયા શેખની પત્ની યાસ્મીનને અગાઉ તેમની પાડોશમાં રહી ગયેલા એવા કુશનાથ શેટ્ટી સાથે આંખો મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે હાલમાં કુશનાથ પાડીના રેલવે ફાટક પાસેના એક મકાનમાં રહી ત્યાંની એક કંપનીમાં નોકરી કરતો હતો. જો કે તેમ છતાં બંને પ્રેમી પંખેડાએ પોતાના પ્રેમ સંબંધો ચાલુ રાખ્યા હતા, જેમાં યાસ્મીન મુંબઈથી તેના પ્રેમી કુશનાથને મળવા માટે પારડી આવી હતી. ત્યારબાદ યાસ્મીનનો પતિ પણ પત્નીની પાછળ પારડી આવી પહોંચ્યો હતો, જેમાં કુશનાથને પ્રેમ સંબંધ તોડી નાખવા માટે સમજાવવા જતા તેની બોલાચાલીમાં ઉશ્કેરાયેલા ઇલિયાસે પત્નીના પ્રેમી કુશનાથને ચાકુના ઘા ઝીંકી દેતા તેને ગંભીર હાલતમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પારડી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અક્ટોબર થી મેં વિશ્વ વિશ્વનાથ ને સહારા દેને કે બચ્ચો હાલત કરે અકેલા રહે છોડ દયા ઉસને મેં ઓર વિશ્વનાથ દો મહિના યહાં પે થે તો ફિર ઉસને મેને ઉસકે ખિલાફ કમ્પ્લેન્ટ ઇસકે લિયે નહીં કી ક્યોંકિ મેરે બચ્ચે છોટે છોટે થે ઇસકે લિયે મેને ઉસકો કમ્પ્લેન્ટ નહીં કી. મેં વૈસે હી નિકલ કે આ ગઈ. ઉના પુલિસ ને મુજે ફોન ભી કી થી બોલે કે આપ ઉસકે ખિલાફ કમ્પ્લેન્ટ કરો. મેં બોલી મુજે નહીં કરના હૈ કમ્પ્લેન્ટ, મેકો મેરે બચ્ચો કી ફિકર હૈ. લેકિન આપકો કિસને મારા હૈ યાર? આજ ક્યા હુઆ? લેકિન આજ યે મેરે હસબન્ડ ને મારે. કિસકો કિસકો મારે? નહીં મતલબ મેં એઝ પકડને કે દોનો કે ઝઘડે મેં તો યે મુજે લગા. ક્યા કે કિસસે મારતે થે વો? છુરી થી. કિસ બાત કા ઝઘડા શુરુ હુઆ થા આજ સુબહ? એવી છે કે આ કામે ફરિયાદીબેન મુંબઈ ખાતે વસવાટ કરતા હતા અને તેની પાસે રહેતા એક ઈસમ સાથે એમને પ્રેમ સંબંધ થઈ ગયો અને તેની સાથે તેઓ પારડી પોલીસ સ્ટેશનની હદમાં કામે આવેલા અને તેની સાથે રહેતા હતા. તેના પતિ પણ આજરોજ વહેલી સવારે આવેલો અને તેઓના વચ્ચે ઝઘડો થતા આ બેનના પતિએ આ બેન જેની સાથે પ્રેમી સાથે રહેતા હતા તેમના ઉપર જીવલેણ હુમલો કરેલો અને તેઓને પીઠના ભાગે અને છાતીના ભાગે છરીથી ઘા કરેલા અને હાલમાં સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે તેઓ સારવાર હેઠળ છે. આ ગુનાના કામે આ બેનનો પતિ જે છે એને ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં બાલપુર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે.